પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગરીબોને આવાસ આપવાની યોજના હાલે કાર્યરત છે ત્યારે આ વર્ષે પણ લાભાર્થીઓની યાદી કેન્દ્રમાંથી જિલ્લા સ્તરે આવી પહોંચી છે અને તેમના જરૂરી દસ્તાવેજો ભેગા કરીને તેમને સહાય આપવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું તાલુકા વિકાસ અધિકારીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષમાં 685 મકાનો મંજૂર થયા હતા, જે પૈકી 491 મકાનો પૂર્ણ થયા છે, ત્યારે બાકીના લાભાર્થીઓનું પણ ટૂંક સમયમાં પૂરું થઈ જશે. તાલુકા વિકાસ અધિકારીએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. પ્રધાનમંત્રી આવાસ યોજના માટે જે તે વખતે સર્વે થયેલું હતું, અગાઉની યાદીમાં 2012માં જે સર્વે થયું હતું એમ એની એસીસીસી યાદી બનાવી હતી કેન્દ્ર સરકારે, અને એનામાં જે લાભાર્થીના નામ હોય એમની પાસે જે તે અમારો સ્ટાફ જ જઈને લાભાર્થી પાસેથી અરજી મેળવે છે અને ડોક્યુમેન્ટ મેળવે છે. એવી જ રીતે આવાસ પ્લસની યાદી બનાવવામાં આવી હતી 3 વર્ષ પહેલાં. એ યાદી હવે અમલમાં આવી છે અને એની યાદીમાંથી પ્રાયોરિટી લિસ્ટ છે કેન્દ્ર સરકાર કક્ષાથી નક્કી થઈને આવેલ છે. અમારા ગ્રામસેવકો ત્યાં રૂબરૂ જઈ અરજદારો પાસેથી અરજી મેળવે છે, એના ડોક્યુમેન્ટ મેળવે છે અને બધી ફાઇલ કમ્પ્લીટ તૈયાર કરીને પેલો હપ્તો એડવાન્સમાં ચૂકવવામાં આવે છે. એના માટે જે તે વખતે સર્વે માટે કેન્દ્ર સરકારમાંથી સૂચના આવે છે ને ત્યારે ઓનલાઈન એની લોકોને રજૂઆતો મેળવીને ગ્રામસભાનો ઠરાવ આવે થી ઓનલાઈન એન્ટ્રી કરીને યાદીમાં ઉમેરવામાં આવે છે. ગયા વર્ષે ભુજ તાલુકામાં 685 મકાનો મંજૂર થયા હતા, એનામાંથી 491 મકાનો પૂર્ણ થઈ ગયા છે અને બાકીના લગભગ મહિના દિવસમાં પૂરા થઈ જશે. એ જૂની યાદીમાં તમામ લાભાર્થીઓ આવી ગયા છે ને હવે આવાસ પ્લસની યાદી શરૂઆત કરી છે. આવાસ પ્લસમાં 2021માં અંદાજિત 472 લાભાર્થીઓને લાભ મળશે અને 2021-22માં લગભગ 700 જેટલા લાભાર્થીઓને લાભ આપવામાં આવશે. 2021-22ની યાદી હવે મંજૂરી આવશે, 2021ના જે હતા એને હમણાં મંજૂર કર્યા છે અમે.